હેલો ગાઈસ, હવે જોઈએ આપણે નેક્સ્ટ પાર્ટ, જેમાં આપણે જોઈએ છીએ અલગ અલગ કમ્પિટિટિવ એક્ઝામમાં પૂછાયેલા એક્ઝામ્પલનું સોલ્યુશન વિથ ટેકનિક. ઓકે મિત્રો, આપણે પરીક્ષામાં પૂછાયેલા એક્ઝામ્પલ જોઈએ છીએ, જેમાં આ એક એક્ઝામ્પલ છે. હવે મિત્રો, આપણે પરીક્ષામાં પૂછાયેલા એના પહેલાંના ભાગમાં અપૂર્ણાંક રિલેટેડ એક્ઝામ્પલ જોયા. હવે મિત્રો, હું ઈચ્છું છું કે એના રિલેટેડ પરીક્ષામાં પૂછાયેલા બધા એક્ઝામ્પલ સોલ્વ કરી દઈએ, એટલે તમારે સમજવામાં સરળતા રહે કે અપૂર્ણાંકમાંથી કેવા કેવા એક્ઝામ્પલ પરીક્ષામાં પૂછાય છે. ઓકે, તો એક આ પ્રકારનું પણ એક્ઝામ્પલ પૂછાય છે, મેં એક સાથે લઈ લીધા જેનાથી તમને સમજવામાં સરળતા રહે એટલા માટે. તો જોઈએ એક્ઝામ્પલ. 1/30 પ્લસ 1/42 પ્લસ 1/56 પ્લસ 1/72 પ્લસ 1/90 પ્લસ 1/110 નો સરવાળો શોધો. ઓકે, તો આ પ્રકારના એક્ઝામ્પલ પૂછાય તો તમારે કઈ કઈ ટેકનિક એપ્લાય કરવાની છે મિત્રો? સિમ્પલ છે, એક વખત તમારા ધ્યાનમાં ટેકનિક હોવી જોઈએ, એક વખત આ એક્ઝામ્પલ તમે સોલ્વ કરેલો હોવો જોઈએ, ત્યારે જ જઈને તમને એક્ઝામમાં આ એક્ઝામ્પલ આવડશે, અધરવાઇઝ નહીં આવડે. તમારી નજર પડેલી હોવી જોઈએ, એક વખત પ્રેક્ટિસમાં આવેલ હોવો જોઈએ આ એક્ઝામ્પલ. ઓકે મિત્રો, તો મારો એક જ પ્રયત્ન રહેશે મિત્રો કે તમારા એક્ઝામમાં કોઈ પણ એક્ઝામ્પલ પૂછાય છે તો આપણે જે શ્રેણી ચાલુ કરી છે, ઓકે, એમાંથી જ આવવો જોઈએ. એના રિલેટેડ આપણે, તમને ખબર છે, એ માત્ર એક્ઝામ્પલ સોલ્વ કરતા નથી, એ એક્ઝામ્પલમાં આવતી થિયરી પણ સોલ્વ કરીએ છીએ, જેનાથી તમને એના સિવાયનો કોઈ પણ એક્ઝામ્પલ પૂછાય તો આવડી જાય. ઓકે, તો આ એક્ઝામ્પલ સોલ્વ કરીએ અને આમાં કેવી રીતે ટેકનિક એપ્લાય કરવાની છે મિત્રો, જુઓ. હવે આ પ્રકારનો એક્ઝામ્પલ તમને આપેલો હશે ને, તો એ લોકો આ રીતના શ્રેણી સેટ કરીને જ આપેલી હશે. હવે કેવી શ્રેણીની વાત કરું છું જુઓ. આ બાજુ ત્યાં હવે આ 30 છે, આ 110 છે, એટલે પહેલી અને છેલ્લી સંખ્યા જોવાની મિત્રો. ઓકે, તો કઈ મેચ નથી. અહીં 30 છે, અહીં 42 છે, એટલે 30 છે એનો મતલબ આ બાજુ ધ્યાન મિત્રો, આ સમજાવવા માટે, પછી તમારે આવું બધું કરવાની જરૂર નથી, ટેકનિક એપ્લાય કરી દેવાની. ચલો, 30 એટલે 6 × 5 = 30, 42 એટલે 7 × 6 = 42, 56 એટલે 8 × 7 = 56, 72 એટલે 9 × 8 = 32, 10 × 9 = 90, 11 × 10. ક્લિયર છે મિત્રો? અહીંયા આગળ તમે જોઈ શકો છો, અહીં 6 છે તો આના ગુણાકારમાં પણ 6 છે, અહીંયા અહીં 8 છે તો આના ગુણાકારમાં 8 છે. ઓકે, અહીં 9 છે તો આના ગુણાકારમાં 9 છે, અહીં 10 છે તો આના ગુણાકારમાં પણ 10 છે. ઓકે, તો આ એકબીજાને કેન્સલ કરી નાખશે, એકબીજાને ઉડાડી ઉડી જશે મિત્રો. ઓકે, સમથિંગ એક કે બે સંખ્યા બચશે જેનો તમે સરવાળો કે બાદબાકી કરી શકશો. આવડી મોટી સંખ્યાનો સરવાળો બાદબાકી કરવાને બદલે ઉડાડવાના મિત્રો, અને એ રીતના સેટ કરેલી હશે કે બધા એકબીજાને ઉડાડી દેશે અને એક સંખ્યા કે બે સંખ્યા બચશે એનો સરવાળો તમારે કરવાનો રહેશે, જે તમે સેકન્ડમાં કરી નાખશો. પણ આ રીતના તમારે વિચારવું પડશે. ઓકે, આમ જોઈને વિચારવાનું કે 6 × 5 = 30, તો આમાં 6 આવવો જોઈએ, 7 × 6 = 42. ઓકે, 8 × 7 = 56, તો ઓકે 8 × 7 = 56, તો 9 × 8 = 32, તો 8 × 8 = 8, 10 × 9 = 90, તો 10 × 2 = 11, તો અહીંયા આગળ આવે એનો મતલબ કે આવડી જશે. હવે બીજું મિત્રો, આ તો તમે વિચારી લીધું કે ઉડાડવા માટે એનો ગુણાકાર જોઈ લીધો, પણ ઉડાડવા માટે આ સંખ્યાને કેવી રીતે મૂકીશું? ખાસ ધ્યાન રાખજો મિત્રો, આ 6/5 છે, એનો મતલબ કે 1/6 અને 1/5 થયું. ઓકે, શું થયું? 1/6 અને 1/5. પરંતુ ખાસ યાદ રાખવાનું છે મિત્રો તમારે, અને આ રીતના લખાશે, દેખો 1/5 - 1/6. ઓકે, અને આનું જો સાદું રૂપ આપશો, આ રીતના ના લખાય, બરોબર, આ રીતના લખાશે. જો આનું સાદું રૂપ આપશો શું થશે? 6 આમ ગુણાશે, 5 × 1 = 5 અને 6 × 5 = 30. ઓકે, તો 6 × 5 = 5 જાય, 1/30, જે સંખ્યા હતી એની એ છે મિત્રો, પણ આ સંખ્યાને આપણે આ રીતના લખીશું. સંખ્યા એ જ છે પણ આને આ રીતના લખી શકાય, દેખો 6 × 1/30 જ આવ્યું, જે આપણે સંખ્યા બદલતા નથી, પણ એને સાદું રૂપ કરીને ઉડાડવા માટે આપણે એને એ રીતના ગોઠવીએ છીએ. હવે ખાસ મિત્રો યાદ એ રાખવાનું છે અહીંયા આગળ તમારે, કે તમે અવયવ એના પાડો, તો એક પ્લસ લખવાનો ને એક માઇનસ લખવાનો, પણ
અહીંયા આગળ આ સંખ્યા આમ જોવા જઈએ 1/5 માં તો આ મોટી છે અને 1/6 માં આ નાની છે. ઓકે, આ મોટી છે અને આ નાની છે, ક્લિયર છે? પણ જો એમ યાદ ના રહે તો તમારે છેદ જોઈ લેવાનું. જે છેદ નાનો એ પહેલા લખવાનો, જે છેદ મોટો એ પછી લખવાનો. ક્લિયર છે? એમ દરેક સંખ્યા તમારે ગોઠવવાની છે. તો આ ટેકનિક એક બીજી હતી જે તમે ધ્યાનમાં લઈ લીધી હશે. જે છેદ નાનો એ પહેલા લખવાની, પછી માઇનસ કરવાનું, પછી જે છેદ મોટો એ લખવાનો. એમ સ્ટેપ બાય સ્ટેપ કરતા જવાનું છે. હવે કેવી રીતે કરવાનું છે એ જોઈએ આપણે. ચલો મિત્રો, આ બાજુ ધ્યાન. હવે આ ગોઠવી દીધું. હવે કેવી રીતે કરીશ? દેખો, જે છેદ નાનો, 6/35 માં 5 નાના છે અને પહેલા લખીશ 1/5, પછી માઇનસ કરીશ 1/6. ઓકે, પછી પ્લસ નું સાઇન છે તો પ્લસ કરીશ. અહીંયા આગળ નાના એ પહેલા લખીશ 1/7, માઇનસ મોટા એ પછી લખીશ, માઇનસ કરીને 1/7. આ પૂરું. હવે પ્લસ, આમાં નાના કયા છે? 1/7, માઇનસ 1/8. ઓકે, આમાં નાના કયા છે? ઓકે, નાના 1/8, માઇનસ 1/9. ઓકે, નાના પહેલા લખવાના. આ નાના કયા છે? પ્લસ 1/9, માઇનસ 1/10. ઓકે, પ્લસ 1/10, માઇનસ 1/11. ઓકે, તો અહીં આગળ તમે આ બધાને આ રીતના ગોઠવી નાખ્યા. ઓકે, કેવી રીતે કરવાનું છે? બે સંખ્યાનો ગુણાકાર કરવાનો છે. એ બે સંખ્યામાં જે નાની હોય એ પહેલા લેવાની છે અને જે મોટી હોય એ પછી લેવાની છે. આ છેદની રીતે કહું છું મિત્રો, બાકી તો આમ આખી સંખ્યા જોશો ને તો આ મોટી ને આ નાની છે. કારણ કે મેં તમને ક્રોસ ગુણાકાર કહીને મોટી કહી અને નાની કહી એ બતાવી દીધું. કેવી રીતના? 6 × 6 = 5 × 5. તો આ બંનેમાં મોટા કયા છે? આ છે. એનો મતલબ કે આ આખી સંખ્યા અપૂર્ણાંક મોટો છે. પણ હું તમને ખબર પડે એટલા માટે હું છેદ જોવા કહું છું, જેનાથી તમને ફટાફટ આઈડિયા આવે ને આપણું કામ સ્પીડમાં થાય. ક્લિયર છે? એટલે છેદ જોઈને નાનો મોટો કહું છું. જેમાં છેદ જોઈને કહેશો તો આ નાનો મોટો, નાનો મોટો એ રીતના ગોઠવવાનો છે. બાકી આમ આખી સંખ્યા જોશો તો મોટી પહેલી આવશે. ક્લિયર છે? આઈ થિંક તમને ખબર પડી ગઈ હશે. હવે ઉડાડવાનું મિત્રો, જે આ ઉડતું હશે ત્યાં તમારે ઉડાડવાનું છે. દેખો, 1/6, 1/6 કેન્સલ, પ્લસ માઇનસ છે મિત્રો. યસ, અહીંયા આગળ જુઓ, 1/7, 1/7 કેન્સલ, પ્લસ માઇનસ, પ્લસ માઇનસ, પ્લસ માઇનસ, પ્લસ માઇનસ. હવે તમે જોઈ શકો છો મિત્રો, તમારું કામ એકદમ ઈઝી થઈ ગયું છે. અહીંયા આગળ બે સંખ્યા બચી છે, 1/5 અને 1/10. ઓકે, તો શું આવશે? 1/5 અને માઇનસ છે તો માઇનસ 1/11. સિમ્પલ છે મિત્રો. હવે તો 11 × 11, 5 × 5 અને 11 × 55. એનો મતલબ તમારો શું જવાબ આવશે? 11 માંથી 5 જાય તો 6/55. તો અહીંયા આગળ 6/55 એ તમારો જવાબ થઈ ગયો. ઓકે, હવે હું ધારું છું ત્યાં સુધી ઘણા મિત્રોને આ જે આપણે સાદું રૂપ આપીએ એમાં ખબર નહીં પડી હોય. તો કેવી રીતે કરવાનું? ચલો મિત્રો, આ રીતના તમને નથી આવડતું તો મેં તમને પેલી ટેકનિક આપી હતી, લસા લેવાનો. તો 11 અને 5 નો લસા તમને ફટાફટ લેવાનો. તો 11 × 1 = 5, હવે કોઈ બચતું નથી એટલે 11. તો આનો લસા કેટલો આવ્યો? લસા કેટલો આવ્યો? 55. તો લસા વડે આપણે છેદ સરખા કરવાના. ચલો, આ ખબર નથી પડતી તો જ કરવાનું છે મિત્રો. ઓકે, પણ પ્રેક્ટિસ કરશો તો આવી જશે. લસા 55 આવ્યો એટલે કે 1/5 છે તો મારે 55 કરવા છે. તો આને 11 વડે ગુણવા પડે, આને 11 વડે ગુણવું, તો આને પણ 11 વડે ગુણવા પડે, માઇનસ 1. અહીંયા 11 છે, મારે 55 કરવું છે, આને 5 વડે ગુણીશ તો આને પણ 5 વડે ગુણવા પડશે, રાઈટ? હવે ગુણાકાર કરો તો 11 × 11, 11 × 55, માઇનસ 5 × 5, 11 × 55. બંને છેદ સરખા છે એટલે અંશનો પ્લસ હોય તો પ્લસ કરવાનો અને બાદબાકી હોય તો બાદબાકી કરવાની. ઓકે, તો છેદ સરખા છે એટલે અહીંયા આગળ લખું છું 55 અને અંશોની બાદબાકી છે એટલે 11 - 5. તો 11 - 5, 6/55. તો આ રીતના તમે સાદુરૂપ કરી શકો છો. ઓકે, જો ખબર ના પડતી હોય તો તમે આ રીતના ફોલો કરી શકો છો. છેદનો લસા લઈને છેદ સરખો કરવાનો. ક્લિયર છે? છેદ સરખા કર્યા પછી અંશમાં બાદબાકી હોય તો બાદબાકી કરી નાખવાની અને સરવાળો હોય તો સરવાળો કરી નાખવાનો.
ઓકે, તો આ જવાબ 6/55 આન્સર આવશે. તો કેવડો મોટો એક્ઝામ્પલ કેવી રીતે તમે સિમ્પલ ટ્રીકથી કરી નાખે મિત્રો. પણ ટેન્શન ના લેતા મિત્રો, તમને આ રીતના જે સરવાળો આપેલું હશે એમાં આ રીતના એકબીજાને કેન્સલ થતું હશે, એ રીતના જ તમને ગોઠવીને આપેલું હશે. ખાલી તમારે નજર દોડાવીને એને એ રીતના ગોઠવી દેવાનું છે. ક્લિયર છે મિત્રો? હવે આ પ્રકારનો એક્ઝામ્પલ હું તમને બીજો હોમવર્કમાં આપું છું, જેનાથી તમારે આ કોન્સેપ્ટ એકદમ કમ્પ્લીટ થઈ જાય. ઓકે, અને હા મિત્રો, હોમવર્કમાં આપેલો એક્ઝામ્પલ મને કોમેન્ટ સેક્શનમાં કોમેન્ટ કરો. રાઈટ, તમે તો કરતા જ નથી, ઘણા મિત્રો કોમેન્ટ કરતા જ નથી, ઇવન એક પણ કોમેન્ટ આવતી નથી. એમને ફ્રીમાં આટલું શીખવા મળે છે તો પણ કોમેન્ટ નથી કરતા મિત્રો. આટલા કંજૂસ ના બનો. ક્લિયર છે? કોમેન્ટ કરો. ચલો હોમવર્કમાં આપું છું. એક ભાગ્યા 30 આ તો આવી ગયું ને, હોમવર્ક નું એક્ઝામ્પલ છે. 1/6 + 1/12 + 1/20 + 1/30 + 1/42 + 1/56 + 1/72 નો સરવાળો શોધો. ઓકે મિત્રો, તો આ તમારો હોમવર્ક છે જેનો જવાબ તમારે મને કોમેન્ટમાં આપવાનો છે. ક્લિયર છે? ઓકે, જોઈએ આના રિલેટેડ બીજો એક્ઝામ્પલ. પ્લસ પણ આપેલા હોય, માઇનસ પણ આપેલા હોય, પ્લસ માઇનસ પણ આપેલા હોય, ગમે તે આપેલા હોય, ટેકનિક એક જ ફોલો કરવાની છે મિત્રો. ઓકે, તો આવા એક્ઝામ્પલને કેવી રીતે સોલ્વ કરવાનું? સિમ્પલ છે મિત્રો. ચલો આવું એક્ઝામ્પલ પૂછાય, ત્યારે 46.2, 14.5, 21.4 છે. હવે જે પૂર્ણાંક સંખ્યા છે આમાં એને આપણે અલગ લઈ લેવાની. ઓકે, તો દેખો 46 - 14 - 21 પૂર્ણાંક સંખ્યા અલગ લઈ લીધી. ઓકે, પ્લસ કરીને લખવાનું 2/5 - 4/9. ઓકે ઓકે, હવે આમાંથી તમે 4 ને 1 5, 2 ને 1 3, 35, 46 માંથી 35 જશે તો કેટલા વધશે? 46 માંથી 35, 5 ને 6, 11, એટલે અહીંયા આગળ તમારા 11 આવશે પ્લસ. હવે અહીંયા આગળ જોવાનું છે મિત્રો, 2/9, 5/3, 4/9. મેં તમને શું કહ્યું હતું? જો તમે છેદ સરખો કરી નાખો તો તમારું કામ ઇઝી થઈ જશે, અંશનો સરવાળો કે બાદબાકી કરવાની રહેશે. અહીંયા આગળ 9 છે, અહીંયા આગળ 9 છે, પણ અહીંયા આગળ 9 નથી. તો કહી દઈશ, આને હું 3 વડે ગુણીશ તો 3 × 9 થઈ જશે. તો છેદને 3 વડે ગુણો છો તો અંશને પણ 3 વડે ગુણવાના. ઓકે, તો શું થઈ જશે? 2/9 - 5/3, 15/9 - 4/9 થઈ ગયું. હવે બધા છેદ સરખા છે તો તમે કરી શકશો અંશોનો સરવાળો કે બાદબાકી. છેદમાં 9, 2 - 15 - 4. ઓકે, 15 ને 4 = 19, એટલે આવું થશે 11 - 19/9. ઓકે, આ બાજુ ધ્યાન, આ બાજુ લખું છું. ચલો ઇઝ ઇક્વલ ટુ શું થશે? 11 વત્તા
બે માંથી ઉગની જશે તો -17/9, -17/9 મોટું સાઇન મિત્રો, બે માઇનસ ઓગણીસ માં મોટું ચિહ્ન કયું છે? માઇનસ છે, માટે આપણે માઇનસ લખ્યા છે. ઓકે ચલો, હવે 11 પ્લસ માઇનસ માઇનસ 17/9 મળે આપણને. ચલો ક્રોસ ગુણાકાર કરશો તો 11 9 9 માઇનસ 17/9. ઓકે, સાત માંથી 9 માંથી 7 જશે તો 2, 9 માંથી 1 જશે તો 82/9. ઓકે, જગ્યા નથી, આ બાજુ લખું છું. ચલો આ બાજુ ધ્યાન, તો શું આવશે? 9 માંથી 7 અને 2, 82/9. જો આ ફોર્મમાં તમને જવાબ આપેલો હોય તો આ ફોર્મમાં, અને આ રીતના પૂર્ણાંકમાં આપેલો હોય 46.29, તો એ રીતના ફેરવી નાખવાનો છે. કેવી રીતે ફેરવાનો છે મિત્રો? કશું કરવાનું નથી, 82/9 કરવાનું. તો 9 9 81, એટલે કે 1 વધે, તો 9.19 વધ્યા, અને 9.19, અને આ તમારું શું થઈ ગયું? જવાબ. ઓકે, તો આ પ્રકારના એક્ઝામ્પલ પૂછાય તો મિત્રો પૂર્ણાંક છે અને પહેલા કૌંસનો લખીને એનો સરવાળો કે બાદબાકી જે આપેલી હોય તે કરી પ્લસ કરીને પછી અપૂર્ણાંક છે એને લખવાના છે. ઓકે, અપૂર્ણાંક પણ તમારે જો છેદ સરખો ના હોય તો છેદ સરખો કરી અને પછી સાદુરૂપ આપ